હાલ બનાસકાંઠાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ દ્વારા ખોટો એનડીપીએસ કેસનો મામલો છે, ત્યારે આજે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 1996ના ખોટા એનડીપીએસ કેસ મામલે કોર્ટમાં રજૂ કરાયો છે, ત્યારે ખોટા કેસમાં વધુ તપાસ માટે સીઆઈડી ક્રાઇમ કોર્ટ પાસે માંગી શકે છે રિમાન્ડ. ત્યારે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ કેસમાં બનાસકાંઠાના જિલ્લાના 7 જેટલા પોલીસ કર્મીઓની પણ અટકાયત કરવામાં આવી છે. ત્યારે સમગ્ર કેસને લઈને બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગમાં ખળભળાહટ મચી જવા પામી છે. તો જે પ્રમાણેના મહત્વના સમાચાર મળી રહ્યા છે, તે પ્રમાણે 1996ના ખોટા એનડીપીએસ કેસ મામલે આજે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ દ્વારા ખોટો એનડીપીએસ કેસનો જ્યારે આ મામલો છે, ત્યારે ખોટા કેસમાં